ગુરુ પૂર્ણિમા નિમિત્તે બોટાદના સાળંગપુર હનુમાનજીના મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને વહેલી સવારે ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો. ભક્તોએ હનુમાનજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગુરુ પૂર્ણિમાના અવસર નિમિત્તે અમદાવાદના જગન્નાથ મંદિર, કાળુપુર, શાહીબાગ, સ્વામિનારાયણ મંદિર સહિત અનેક મંદિરોમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી. આ સાથે મહારાષ્ટ્રમાં શિરડી સાઈબાબાના મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. 149 વર્ષ બાદ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ રચાયો. આ ચંદ્રગ્રહણ વર્ષનું અંતિમ ગ્રહણ છે. ચંદ્રગ્રહણ 17મી જુલાઈના રોજ વહેલી સવારે 1:31 શરૂ થઈ 4:30 સુધી ચાલશે. ચંદ્રગ્રહણ ભારત દેશ ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપમાં દેખાશે. અંબાજી મંદિરમાં પણ આજે ચંદ્રગ્રહણને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરાયો. અંબાજી મંદિરમાં સાંજે 4 વાગ્યા બાદ બંધ રહેશે. બીજા દિવસે સવારે મંદિરના ગાદીપતિ મહારાજ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજાપાઠ કરશે. દેવભૂમિ દ્વારકામાં ચંદ્રગ્રહણને લઈને દ્વારકાધીશ મંદિરના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો. મંદિર બપોરે 1-4 સુધી રહેશે બંધ. 4-8 વાગ્યા સુધી મંદિરમાં દર્શન કરી શકાશે, જે બાદ મંદિરના કપાટ બંધ કરી દેવાશે. ડાકોર રણછોડરાયજીના મંદિરમાં પણ ચંદ્રગ્રહણને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો, જે મુજબ બપોરે 12-1 વાગ્યા સુધી મંદિર રહેશે બંધ અને 1-4 સુધી દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે. ચંદ્રગ્રહણ શરૂ થતા પહેલા મંદિર બંધ કરી દેવાશે. ગુરુ પૂર્ણિમાના અવસરે ભાવનગરના બગદાણામાં શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા. બજરંગદાસ બાપાના દર્શનો મોટી સંખ્યામાં ભક્તોએ લહાવો લીધો. ગુરુ પૂર્ણિમાના રોજ બગદાણામાં ઉજવણી કરવામાં આવે છે. ચંદ્રગ્રહણને લઈને આજે સોમનાથ મંદિરમાં કોઈ પૂજાવિધિ નહીં કરવામાં આવે. સોમનાથ મંદિર સહિત ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદિરોમાં બપોરે 4 વાગ્યા બાદ કોઈ પૂજાપાઠ કે વિધિ નહીં કરવામાં આવે, તો મંદિર રાત્રે 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે નીત નિયમ મુજબ ખુલ્લું રહેશે. ચંદ્રગ્રહણને લઈને મહેસાણામાં ઊંઝાના ઉમિયાધામમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો. બુધવારે મંદિરમાં આરતી 7 કલાકે, રાજભોગ 11 કલાકે, સંધ્યા આરતી 6:30 કલાકે, શયન આરતી 8:30 કલાકે થશે, તો જાળીમાંથી દર્શન રાત્રે 8:30-9 સુધી થશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપે પોતાના નેતાઓની ફોજ મેદાને ઉતારી, ત્યારે પોરબંદર અને જૂનાગઢના સાંસદો પ્રચાર કરી રહ્યા છે. આ સાથે કોંગ્રેસ મુક્ત જૂનાગઢનો દાવો કરી રહ્યા છે. વડોદરામાં ચાંદીપુરમ નામના વાયરસથી 5 વર્ષીય બાળકીનું મોત થયું છે. આ વાયરસ મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો. ખાસ કરીને 9-14 વર્ષના બાળકોને આ રોગ આવી શકે છે, જેથી બાળકોનું મોત પણ થઈ શકે. મહેસાણામાં ઊંઝાના ભુણાવ ગામમાં પતિએ મિત્ર સાથે મળીને પત્નીની હત્યા કરી. ઘરમાં જુગાર રમવાની ના પાડવાની બાબતમાં પતિએ પત્નીનું ગળું દબાવીને માર માર્યો. ગંભીર હાલતમાં પત્નીને હોસ્પિટલ લઈ જવામાં આવી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે. જોકે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદમાં વાડજમાં પરીક્ષિત નગરમાં રહેતા યુવકની સામાન્ય બાબતે હત્યા કરી દેવામાં આવી. ગુટખા માંગવાની બાબતમાં યુવકની ચપ્પુના ઘામાં ઝીકીને હત્યા કરવામાં આવી. પોલીસ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે. સુરતના ઉલપાડમાંથી સાગના લાકડાનું મસમોટું કૌભાંડ ઝડપાયું. કિમચારસ્તા પાસેથી એક સુથારના વર્કશોપમાંથી મોટા પ્રમાણમાં સાગના લાકડા ઝડપાયા. માંડવી વન વિભાગે વાતમીના આધારે સુથાર વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ભુજમાં સર્જાયેલા અકસ્માતની ઘટનામાં પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી. સોમવારે માનકુવા પાસે અકસ્માતની ઘટના બની હતી, જેમાં 12 લોકોના મોત થયા હતા. બનાસકાંઠામાં દાંતીવાડાના 12 ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા કેટલાક નિયમો લાગુ કર્યા છે, જેમાં દીકરીઓને મોબાઈલ રાખવા પર પ્રતિબંધ પણ સામેલ છે. જો દીકરી મોબાઈલ રાખશે તો 1.5 લાખનો દંડ ભરવો પડશે. ઉપરાંત લગ્ન પ્રસંગમાં ડીજે અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જામનગરમાં જીઆઈડીસી ઉદ્યોગનગરમાં આવેલા પ્લાસ્ટિક ગોડાઉનમાં આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને આગ પર કાબૂ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે કોઈ જાનહાની ન થઈ. બનાસકાંઠાના ડીસામાં શાળાના વિદ્યાર્થીઓ એસટી બસ રોકીને વિરોધ દર્શાવ્યો. ડીસા થરાદ હાઈવે પર આવેલા શમશેરપુર ગામમાં
25-30 જેટલા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે બસ ડ્રાઈવર બસ સ્ટેન્ડ પર બસ ઊભી નથી રાખતા, ત્યારે બસની સુવિધા વધારા સાથે વિદ્યાર્થીઓ બસ ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી. પંચમહાલમાં ખેડૂતોની હાલત કફોડી છે. સારા વરસાદની આશામાં ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર તો કરી રાખ્યું, પરંતુ વરસાદ ન આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. જો આગામી 15 દિવસમાં વરસાદ નહીં આવે તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ. ભરૂચમાં વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. આ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. કચ્છના માનકુમા અને સામત્રા પાસે ટ્રક અને છકડા વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 12 લોકોના મોત થયા, જ્યારે 5થી વધુ લોકો ઘાયલ થયા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં કોન્ટ્રાક્ટરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી અને આત્મહત્યા કરવા પાછળનું કારણ 6 પાનાની સુસાઇડ નોટમાં જણાવાયું. કોન્ટ્રાક્ટરે 7 ગોડાઉનનું કન્સ્ટ્રક્શન કર્યું, જેનું સમયસર પેમેન્ટ ન મળતા તેણે આપઘાત કર્યો. કોન્ટ્રાક્ટરના 18 લોકો પાસેથી 95 લાખ રૂપિયા લેવાના નીકળતા હતા. રાજકોટના એએસઆઈ કોન્સ્ટેબલના અપમૃત્યુનો કેસ મામલે ફોરેન્સિક રિપોર્ટમાં નવો ઘટાસ્ફોટ થયો છે. રિપોર્ટમાં હત્યા બાદ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ખુશ્બુ કાનાબારે રવિરાજ સિંહની હત્યા કરી બાદમાં આપઘાત કર્યાનો ખુલાસો થયો છે. રવિરાજ સિંહને 4 ફૂટ દૂરથી ગોળી લાગી હોવાનું રિપોર્ટમાં ખુલ્યું, જ્યારે ખુશ્બુના શરીરમાંથી મળેલી ગોળી પોઈન્ટ બ્લેકની હતી અને ખુશ્બુએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, કારણ કે ખુશ્બુના હાથ અને કપડા પરથી ગન પાવડર મળ્યું છે. ભરૂચના અંકલેશ્વરમાં 14 માસની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર હેવાન પોલીસ અકંજામાં આવી ગયો. પાડોશી ગામના 20 વર્ષીય આનંદ વસાવાની પોલીસે ધરપકડ કરી. આરોપી વિકૃતતાની તમામ હદો વટાવી માત્ર 14 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાના વાઘોડિયા રોડ પર બાઇક ચોરીની ઘટના બની. આ બાઇક ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. પહેલા બાઇક ચોરી રેકી કરી અને ત્યારબાદ બાઇકમાં લોક લાગેલું હોવાથી ચોરો બાઇક ઉઠાવીને ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. અમરેલીની કૃષ્ણા મુકેશ જાની નર્સિંગ કોલેજના સંચાલક અતુલ જાની સામે છેડતીની પોલીસ ફરિયાદ નોંધાઈ. નર્સિંગ કોલેજની એક વિદ્યાર્થિનીની સંચાલક અતુલ જાની પર છેડતીનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે અતુલ જાની વિરુદ્ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બોગસ ડિગ્રી કૌભાંડમાં નામ સંડોવાયેલું હતું. ઉત્તર ગુજરાતની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં નાપાસ વિદ્યાર્થીઓને રીએસેસમેન્ટમાં પાસ કરવાનું કૌભાંડ બહાર આવ્યું. આ મામલે કુલપતિએ કડક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી માટેના આદેશ આપ્યા છે, તથા કૌભાંડની તટસ્થ તપાસ માટે કુલપતિએ 2 સિન્ડિકેટ સભ્યોની તપાસ ટીમ બનાવી છે. નવસારીમાં નુંડાના અમલીકરણ માટે મામલે બિલ્ડરો અને આર્કિટેક્ટ એસોસિએશન ક્રેડાઈ દ્વારા લુંસી કુઈથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી અને કલેક્ટરને આવેદન આપી નુંડા હટાવવાની માંગ કરાઈ હતી અને જો માંગણી નહીં સંતોષાય તો આમરણ ઉપવાસની ચીમકી અપાઈ. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. પાંડેસરામાં નવનિર્મિત બિલ્ડિંગમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકની હત્યા કરીને લાશ બિલ્ડિંગના બીજા માળે મૂકી દેવામાં આવી હતી.